ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં મજામાં જઈશો, કારણ કે આપણો બ્લોગ જોતા હોય મજામાં જોઈશે. ગુડ મોર્નિંગ તો મસ્તનું થઈ ગયું છે અને આજની આપણી સફર છે રાષ્ટ્રપતિ ભવન મશોબરાની. પણ એની પહેલાં મિત્રો, તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફાઇનલી આપણે રાષ્ટ્રપતિ ભવન બાજુ નીકળી ગયા છીએ. આપણે છીએ અત્યારે રસ્તામાં. આપણે જે આ રસ્તો દેખાય છે ને, ત્યાંથી હજી સિંગલ પટ્ટીનો રસ્તો જાય એ બાજુ જવાનો છે. રાષ્ટ્રપતિ ભવન એ બાજુ આવે એટલે તમને બતાવું. જો અહીં બોર્ડ પણ માર્યું છે રાષ્ટ્રપતિ ભવન, અને રસ્તામાં અહીંના પ્રાણી. આપણે જઈ આગળ. મસ્ત ગ્રીનરી વચ્ચે મિત્રો, આજે આપણે સિંગલ પટ્ટીના રસ્તામાં આવ્યા ને, આજે આપણે થોડું અહીંથી આગળ જવાનું. એટલે થોડાક આગળ આવે એટલે આપણે ગેટ નંબર 1 આવે. ગેટ નંબર 1માં આપણે અંદર વહી જઈ. આ બાજુ છે હેલીપેડનું. આ રસ્તો જાય છે હેલીપેડ તરફ જાય. આપણે જઈ આગળ હેલીપેડ બાજુ. આ મિત્રો હેલીપેડ છે. આ રીતના અહીંનો કંઈક વ્યૂ છે. આ હેલીપેડ ઉપરથી આપણે જોઈએ ને મિત્રો, એટલે આપણે ઉગતો દિવસ દેખાય છે. અને આ બાજુ છે પહાડ, અહીંયા આપણે ગ્રીનરી મસ્ત દેખાય. આપણે જઈ થોડાક આગળ. અહીંયા પણ સિંગલ પટ્ટીનો રસ્તો અને બે બાજુ ઝાડવા ને એવું બધું છે મસ્ત. આપણે આવી ગયા રાષ્ટ્રપતિ નિવાસ મશોબરા. આ છે અહીંનો ગેટ. જ્યાં તમારે ઓનલાઈન બુકિંગ કરવું હોય ને, એની પણ લિંક આપી દીધી છે આપણે. એકડે રોકડા હાલતા નથી અને તમારે એડવાન્સ બુકિંગ કરવું પડે ઓનલાઈન. આ છે રિપબ્લિક કાફે. બેસવાની બધી વ્યવસ્થા છે અહીંયા. મેડિકલ રૂમ ને બધું અહીંયા અવેલેબલ છે. હવે આપણે નીકળીએ આગળ. આપણે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ રાષ્ટ્રપતિ ભવન. આ રાષ્ટ્રપતિ ભવન છે આ જૂનું છે. 1850માં બનાવ્યું હતું. ત્યારનો ફોટો છે. આ છે 1895માં કંઈક આવું લાગતું. અને આ અત્યારનો વ્યૂ છે. અંદરથી કંઈક આ રીતના છે રાષ્ટ્રપતિ ભવન. અંદર દ્રૌપદી મુર્મુનો ફોટો પણ લગાવેલો છે, અત્યારના જે રાષ્ટ્રપતિ છે એનો. હિમાલયની વચ્ચે જો રાષ્ટ્રપતિ ભવન હોય તો આ એક જ છે બેસ્ટ. અહીંનું લોક પ્રસિદ્ધ છે જે કાશ્મીરી લોકોનું. આપણે જેમ ગરબા હોય એમ અહીંનું આ છે લોક પ્રસિદ્ધ. આપણે અંદરથી બતાવીએ બહારનો વ્યૂ. જોવો મસ્ત છે. ગ્રીનરી ગાર્ડન જેવું છે. આ છે મિત્રો 5 પાંડવનું ફૂલ. અને એવા અલગ અલગ કલરના અને અલગ અલગ મસ્ત સુગંધના ફૂલ પણ ઘણા છે અહીંયા. આખું રાષ્ટ્રપતિ ભવન મશોબરા. હવે આપણે જઈ ઓર્ચાર્ડ બાજુ. અહીંનો પણ તમે જોવો વ્યૂ એકદમ યુનિક વ્યૂ છે. ગ્રીનરીથી ભરપૂર છે અને ફૂલ ને એવું બધું વધારે હોય આ બધું. આપણે નીચે જઈ થોડાક. જો આ રીતના
વૃક્ષ છે અહીંયા અને એમાં ફળ પણ ખૂબ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું જે વૃક્ષ વાયુ હતું એનું બોર્ડ હતું. આ રીતના બેસવાની પણ વ્યવસ્થા છે અહીંયા, જ્યાં બેહીને તમે નેચરલી લુક જોઈ શકો. એકદમ ચોખ્ખા વાદળ દેખાય છે આપને. હવે આપણે થોડાક જાય આગળ. આ સિંગલ કેળી જેવો રસ્તો છે. આ બધા બહુ જૂના વૃક્ષો છે. આ નાગ જેવું છે, આ પણ ફૂલ જ છે. દૂરથી જોઈ તેમ લાગે કે કંઈક. આ બધા વૃક્ષ 300 વર્ષ જૂના છે એવું અહીંના લોકો કહેતા હતા. આ બધા ફૂલ ને બધું મિત્રો, આ ટાઈપના વૃક્ષ તમને અહીંયા જ જોવા મળે, કેમ કે અહીંયા ઠંડુ વાતાવરણ હોય એના લીધે. આ છે મિત્રો હેલીપેડ, જે કોઈ પણ આવતા હોય તો એનું હેલિકોપ્ટર અહીંયા ઉતરે. કોઈ પણ એંગલથી જોવો મિત્રો, વાદળ એકદમ ખુલ્લા જ છે અહીંના, અને પહાડ અને ગ્રીનરીથી ભરપૂર. મિત્રો આ છે અહીંયાનો કુવો. દૂરબીન છે અહીંથી, તમે આ દૂરબીન માંથી વ્યૂ જોઈ શકો. આપણે ઉગતો સૂરજ તો જોઈ લીધો હતો, અને આથમતા સૂરજ નો પણ વ્યૂ આ ટાઈપ નું છે કઈક અહીંયા. તો મિત્રો વિડીયોને કરીએ છીએ એન્ડ. વિડીયો તમને સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ અગલા વ્લોગમાં.